રહેતી કોલેશિયન યુવતી સાથે મિત્રતા કેળવી મળવાના બહાને યુએનમી કાફે નામના કપલ બોક્સમાં લઈ જઈ રાણી તળાવના યુવાને દુષ્કર્મ આચરી પોતાની સાથે સંબંધ નહીં રાખે તો ફોટો વાયરલ કરવાની ધમકી આપતા મામલો અમરા પોલીસમાં પહોંચ્યો છે. જોકે પોલીસે યુવતીની મદદથી છટકું ગોઠવી નરાધમ દુષ્કર્મીને ઝડપી પાડ્યો હતો. વિશ્વવિસ્તારમાં રહેતી દિવ્યા કે જેનું અહીંયા નામ બદલ્યું છે તે અથવાલાઈન સિસ્સાની કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. છેલ્લા એક વર્ષથી દિવ્યા પોતાના ક્લાસમાં અભ્યાસ કરતા બાદશાહ સુફિયાન મોહમ્મદ ફતેહ સાથે મિત્રતા થઈ હતી. ગત નવેમ્બર મહિનામાં બાદશાહે દિવ્યાને મળવા માટે વેસુના સફલ સ્ક્વેર પાસે બોલાવી નજીકના યુએનમી કાફેના કપલ બોક્સમાં લઈ ગયો હતો, જ્યાં બાદશાહે બંનેના ફોટો પાડ્યા હતા. ત્યારબાદ બાદશાહે પુનઃ દિવ્યાને કાફેમાં મળવા બોલાવી હતી, પરંતુ ઇનકાર કરતા બાદશાહે ફોટો કોલેજના મિત્રના ગ્રુપમાં વાયરલ કરવાની અને તેઓ એકલા કાફેમાં ગયા હતા અને ત્યાં બહુ મજા કરી છે તેવી વાત ફેલાવી બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી દિવ્યા બાદશાહને મળવા પુનઃ યુએનમી કાફેમાં ગઈ હતી, જ્યાં કપલ બોક્સમાં દિવ્યા સાથે બાદશાહે દુષ્કર્મ કર્યું હતું. દિવ્યાના બાદશાહ સાથેના સંબંધની જાણ તેના પરિવારને થઈ જતા ઠપકો આપતા દિવ્યાએ સંબંધ તોડી નાખ્યા હતા, પરંતુ બાદશાહ દિવ્યાના ઘરની આજુબાજુ આટાફેરા કરવા લાગ્યો હતો અને બે દિવસ અગાઉ ઘોડદોડ રોડ જોગસ પાર્ક પાસે મળવા બોલાવી હતી, જ્યાં પણ જાહેરમાં છૂટછાટ લેવાનો પ્રયાસ કરતા દિવ્યા ભાગીને ઘરે પહોંચી ગઈ હતી અને પિતા તથા ભાઈને જાણ કર્યા બાદ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દિવ્યાની મદદથી બાદશાહને મળવાના બહાને બોલાવી છટકું ગોઠવી ઝડપી લીધો હતો. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.